છો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 સંસ્કૃત વિષય પ્રથમ સત્રની પ્રથમ પાઠ વંદના ભણીશું. ચલો તો બધા પાઠ એક કાઢો. વંદના કાવ્યની અંદર પણ કહી શકાય, કારણ કે આ જે છે સરસ્વતી માતાની વંદના રૂપે છે, એટલે વંદના એના કાવ્યમાં આવે છે ના પાઠ, ખાલી પ્રાર્થના, એક પ્રકારની માતાજીની પ્રાર્થના આપેલી છે. તો ચલો ધ્યાન આપો. હવે જય જય હે ભગવતી સુર ભારતી, કે હે ભગવતી સરસ્વતી તારી જય હો, તારી જય હો. અહીંયા બાળકો વંદના કરી રહ્યા છે બાળકોને, માતાજીને, કે હે ભગવતી સરસ્વતી તારી જય હો, જય હો. તવ ચરણો પ્રણમામઃ, તારા ચરણોમાં પ્રણામ કરીએ છીએ. નાત બ્રહ્મમયી જય વાગીશ્વરી, કે હે નાદ બ્રહ્મયુક્ત વાણીની દેવી તારી જય હો. વાગીશ્વરી પણ સરસ્વતીના નામને જ કહેવામાં આવી છે, સરસ્વતી દેવીને જ વાગેશ્વરી એટલે કે વાદની દેવી, નાદની દેવી સરસ્વતી દેવીની વંદના ચાલે છે. શરણમ તે ગચ્છામ, કે તારા અમે તારે શરણે જઈએ છીએ. શું કહે છે? કે હે ભગવતી સરસ્વતી તારી જય હો, જય હો. અમે તારા ચરણ કમળમાં છીએ. હે નાદ બ્રહ્મયુક્ત વાણીની દેવી, હે નાદ બ્રહ્મયુક્ત વાણીની દેવી તારી જય હો, અમે તારે શરણે જઈએ છીએ. શરણમ તે ગચ્છામ, ગચ્છામ એટલે જવું, અમે તારે શરણે જઈએ છીએ. એવી જય હો, જય હો શબ્દ અહીંયા કાવ્ય પંક્તિને છેલ્લે આપેલો છે, બરાબર. પણ દરેક પંક્તિની અંદર માતાજીની જય હો બોલવામાં આવેલી છે, લે તારી જય હો. તમસી શરણ્યા ત્રિભુવન ધન્યા, કે હે દેવી તું સર્વને શરણ આપનારી. તમસી શરણ્યા ત્રિભુવન ધન્યા, તું સર્વને શરણ આપનારી ત્રણેય ભુવનોમાં ધન્ય છે. ત્રિભુવન એટલે કે ત્રણેય ભુવનોમાં તું ધન્ય છે. સુરમુનિ વંદિતા ચરણા, કે હે દેવી દેવો અને ઋષિમુનિઓ, સુરમુનિ, સુર એટલે કે દેવો અને મુનિઓ, ઋષિમુનિઓ જેના ચરણમાં વંદન કરે છે. નવરસ મધુરા કવિતા મુખરા, કે નવરસોને કારણે, નવરસોને કારણે મધુર અને બહુ શબ્દોથી યુક્ત, બહુ શબ્દોથી યુક્ત કવિતા જેવી અને સ્મિત રુચિ રુચિરા ભરણા, અને સ્મિતની ક્રાંતિને લીધે તેજસ્વી લાગતા આભૂષણોવાળી રુચિરા ભરણા, ભરણા શબ્દ અહીંયા આભરણા એટલે કે આવરણો, આભૂષણો માટે કહેવામાં આવી છે. સ્મિત એટલે કે એમની હસ્તી, હાસ્ય. રુચિરા ભરણા, રુચિ એવું છે, અને તેજસ્વી લાગતા આભૂષણોથી, શું કીધું છે? સ્મિતની ક્રાંતિને લીધે તેજસ્વી લાગતા આભૂષણોવાળી તારી જય હો. જય હો શબ્દ કાવ્ય પંક્તિને શરૂઆતમાં આવશે, પછી વારે વારે જ્યાં જરૂર પડશે ત્યાં જય હો શબ્દ એમની પંક્તિની અંદર લેવામાં આવે છે. જ્યાં સરસ્વતીની પ્રોપર વંદના બોલાતી હશે, એમનું નામ ઉચ્ચારણ થતું હશે, ત્યાં જય હો શબ્દ આપેલો હશે. ચલો હવે ત્રીજી પંક્તિ. હવે અહીંયા ત્રીજી પંક્તિની અંદર એનું અનુવાદ થોડું આડાવડી થશે, એટલે જરા ધ્યાન આપજો. એટલે કે આ જે બીજા નંબરની લીટી છે એને પહેલા નંબરની લીટી, એટલે કે બીજા નંબરની લીટી સાથે પહેલા નંબરની લીટી એના પાછળની સાઈડ જોડાયેલી છે અનુવાદની અંદર. તો આસીનામ ભવ માન હંસે, કે મારા મનરૂપી હંસ ઉપર બિરાજમાન થા. કુંદ તુહિન શશિલ ધવલે, એટલે કુંદ
પુષ્પ, પુષ્પનું નામ છે અહીંયા. તુહિન એટલે કે હિમ, અને શશી એટલે કે ચંદ્રમા. ધવલે એટલે જેવી શ્વેત સફેદ, ધવલે એટલે સફેદ, કે કુંદ પુષ્પ હિમ અને ચંદ્રમા જેવી શ્વેત વર્ણા હે દેવી, મારા મનરૂપી હંસ પર બિરાજમાન થા. એટલે કે આ બીજી લીટી એ પહેલી લીટીની અંદર જોડાઈ ગઈ અનુવાદની અંદર. જોવો હજી પણ ધ્યાન આપો. કુંદ પુષ્પ કુંદ પુષ્પ હિમ અને ચંદ્રમા જેવી શ્વેત વર્ણા હે દેવી, હે દેવી મારા મનરૂપી હંસ ઉપર બિરાજમાન થા. હવે અહીંયા પણ એ જ પ્રમાણે આપેલું છે. હર જડતા કુરુ બૌદ્ધિ વિકાસ અજ્ઞાનરૂપી, મારી હર જડતા એટલે કે અજ્ઞાનતા, જડતા એટલે અજ્ઞાનતા, કે મારી હર જડતા અજ્ઞાનરૂપી જડતાને તું હરી લે અને બૌદ્ધિ વિકાસમ એટલે બુદ્ધિનો વિકાસ કર. મારી અજ્ઞાનરૂપી જડતાને તું હરી લે અને બુદ્ધિનો વિકાસ કર. પણ અહીંયા ત્રીજી લાઈન પહેલાં આવશે અને પછી આ લાઈનનો અનુવાદ જોડાશે. શીત પંકજ તનુ વિમળે, કે શીત એટલે કે શ્વેત, પંકજ એટલે કમળ, તનુ વિમળે એટલે કે જેવા નિર્મળ શરીરવાળી હે દેવી, જેવા નિર્મળ શરીરવાળી હે દેવી, તારી જય હો. એટલે અહીંયા આ લાઈન પહેલા બોલીશું. હવે આપણે જુઓ કે શ્વેત કમળ જેવા નિર્મળ શરીરવાળી હે દેવી, મારી અજ્ઞાનરૂપી જડતાને તું હરી લે અને બુદ્ધિનો વિકાસ કર. ખબર પડી ગઈ? હવે જ્યાં મારી પેન્સિલ ફરે ને ત્યાં ધ્યાન આપજો, એટલે કે લીટી તમને બદલાતી નહીં લાગે. હવે ચોથા નંબરની અંદર જુઓ. અહીંયા બે લાઈન તો સાથે છે પણ અહીંયા થોડો ફેરફાર થાય છે. જો અહીંયા લલિત કલામયી જ્ઞાન વિભામયી, કે હે મનોહર કલાઓવાળી, લલિત કલામયી એટલે કલાઓવાળી, હે મનોહર કલાઓવાળી જ્ઞાન વિભામયી એટલે જ્ઞાનની ક્રાંતિવાળી, કે હે મનોહર કલાઓવાળી જ્ઞાનની ક્રાંતિવાળી વીણા પુસ્તક ધારિણી. એ શું કીધું છે? વીણા એટલે કે વીણા ધારણ કરેલી છે સરસ્વતી દેવીએ, પુસ્તક પણ ધારણ કરેલું છે. ધારિણી એટલે ધારણ કરનારી, વીણા અને પુસ્તક ધારણ કરનારી, કે હે મનોહર કલાઓવાળી જ્ઞાનની ક્રાંતિવાળી વીણા અને પુસ્તક ધારણ કરનારી, મતી રાસ્તાનો તવ પદ કમલે, એટલે અમારી બુદ્ધિ, કે મતી રાસ્તા, મતી એટલે બુદ્ધિ, અમારી બુદ્ધિ તારા ચરણ કમળોમાં અર્પણ છે. અહી કુંઠા વિષહારિણી, હે મનોવિકૃતિઓના વિષને હરનારી દેવી. તો અહીંયા લાઈન ફેરફાર થશે અનુવાદની અંદર. જુઓ કે અહી કુંઠા વિષહારિણી દેવી, વિષહારિણી કે હે મનોવિકૃતિઓના વિષને હરનારી દેવી, તારા મતી રાસ્તાનો તવ પદ કમળે, કે તારા ચરણ કમળમાં અમારી બુદ્ધિ રહો. ખબર પડી કે આ જે લીટી છે એ અનુવાદની અંદર બદલાઈ ગઈ, કે આ અનુવાદની અંદર આ લીટીનો અનુવાદ એ આ બીજા પહેલા નંબરની લીટીનો અનુવાદ એ આગળ પાછળ થઈ જાય છે, કારણ કે એનો જે બંધ બેસતો અનુવાદ આવવો જોઈએ. બરાબર? તો અહીંયા પણ જુઓ કેટલાક ટિપ્પણ આપેલા છે, એના કેટલાક શબ્દો મેં અહીંયા લખ્યા પણ છે અઘરા. ટિપ્પણની અંદર શબ્દાર્થ આપેલા છે કે સુરભારતી વીણાની દેવી, વાણીની દેવી, વાઘેશ્વરી વાણીની દેવી. સુરભારતી એ પણ વાણીની દેવી અને વાઘેશ્વરી પણ વાણીની દેવી. આસીના એટલે કે બેઠેલી, કુંદ એટલે મોગરાનું, મોગરાના ફૂલને કીધું છે કુંદ પુષ્પ. તુહિન
હિન એટલે બરફ થયો, ઠંડુ થયું. શશિ એટલે ચંદ્રમા, ધવલ એટલે સફેદ, પંકજ એટલે કમળ, તનુહ એટલે શરીર. અહીંયા હનો ઉચ્ચાર, પાછળ જે અનુસ્વાર આવે છે એની અંદર હનો ઉચ્ચાર થાય છે એટલે તનુહ શબ્દ બોલવાનો એટલે કે શરીર. મતિહ એટલે બુદ્ધિ, નો અમારી મતિ રાસ્તા એટલે બુદ્ધિ રહો. કુંઠા વિષહારિણી એટલે મનોવૃત્તિઓના વિષને હરનારી. લલિત એટલે મનોહર, વિભામય એટલે ક્રાંતિવાળી. તો અહીંયા આ જે પાઠ આપણો પહેલો પાઠ પૂરો થાય છે. વિડીયોની અંદર જોઈને તમે અનુવાદ તમારે લખવાનું રહેશે, અનુવાદ લખી લેજો, ટિપ્પણ પણ લખવાનું રહેશે, બરાબર. એટલે આના કાવ્ય વંદના એકનું અનુવાદ સાથે લખજો, સંસ્કૃત લખવાનું નથી, પાઠનું હેડિંગ મારજો અને અનુવાદ લખજો. બાય.